सूरत यूनिवर्सिटी में गरबा ने लईने थयेला घर्षण बाद मामलो वधु बिचक्यो छे। उमरा पोलीसे त्रण कार्यकरों ने पकड़ता विद्यार्थियों रोषे भराया छे। मोटा प्रमाण में विद्यार्थियों उमरा पोलीस स्टेशन पहोंच्या हता अने उग्र विरोध नोंधाव्यो। आ तरफ आ समग्र मामले जॉइंट कमिश्नर ने तपास सौंपाय छे। महत्वनुं छे के वीर नर्मद दक्षिण गुजरात यूनिवर्सिटी विद्यार्थियों माटे नवरात्रिनुं आयोजन करवामां आव्युं हतुं। नवरात्रि में मात्र यूनिवर्सिटी डिपार्टमेंटना अने होस्टेल में रहता विद्यार्थियों माटे ज आयोजन हतुं। उमरा पोलीसे विद्यार्थियों मास्क पहेरवा अने सोशियल डिस्टन्स जाळवा माटे कह्युं। विद्यार्थियों सामे पोलीस ने पूछ्युं के तमे कोनी मंजूरी थी कॉलेज कैम्पस में आव्या, त्यारे आ बाबत ने लईने पोलीस अने विद्यार्थियों वच्चे झपाझपी थई हती। पोलीसे 500 थी वधु विद्यार्थियों होवाथी गरबा बंद करावता मामलो उग्र बन्यो हतो। 3-4 विद्यार्थियों ने पोलीस स्टेशने लई जवाता विद्यार्थियोंना टोळे टोळा त्यां जामी गया हता अने होबाळो मच्यो हतो। યુનિવર્સિટી પોતાના સહઅભ્યાસ પ્રવૃત્તિ માટે કોઈપણ પ્રવૃત્તિ જે છે વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટે એ પ્રવૃત્તિ માટે કોલેજ પોતે આ યુનિવર્સિટી પોતે અધિકાર ધરાવે છે પ્રવૃત્તિની પરમિશન આપવા। દરેક સૂચનાની નીચે લખેલું જ હોય છે કે કોઈ ડોગને એની પાલન કરવાનું રહે છે। ઘર્ષણ થવાનું મુખ્ય કારણ શું એ ચેક કરીએ પછી જ ખ્યાલ આવે લોકોને, જેથી પોલીસને જે રીતે થયું હોય વિદ્યાર્થીને થયું હોય તે જેવી મને માહિતી મળી અને કુલપતિ સાહેબ જોડે ચર્ચા કરીને પછી પોલીસ સ્ટેશનમાં જઈને ઉમરા પોલીસ સ્ટેશનમાં એક રજૂઆત કરીને એક ફરિયાદ નોંધાવી કે યુનિવર્સિટી કેમ્પસમાં કુલપતિશ્રીની જાણ બહાર એમની મંજૂરી મૌખિક કે લેખિત મંજૂરી વગર પોલીસ અંદર આવેલી અને વિદ્યાર્થીઓને આ રીતે લઈ ગયા છે, તો એનો વિરોધ નોંધાવ્યો અને એ માટે જે કંઈ કાર્યવાહી કરવાની હોય એના માટે રજૂઆત કરી। સુરતમાં યુનિવર્સિટી ગરબા વિવાદ મામલો વધ્યો છે। વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી વિરોધ કર્યો છે। યુનિવર્સિટીના વીસી કિશોરસિંહ ચાવડાનું નિવેદન, યુનિવર્સિટીમાં આવતા પહેલા પોલીસને ફરજિયાત પરમિશન લેવી જરૂરી છે। યુનિવર્સિટીના કેમ્પસમાં ઘૂસ્યા છે તો પોલીસે પરમિશન લેવાની જરૂર હતી, પોલીસ વગર પરમિશને કેમ્પસમાં આવી ગઈ હતી। તો સુરતના વીર નર્મદ યુનિવર્સિટીમાં ગરબા રમતા વિદ્યાર્થી અને ગુજરાત પ્રદેશ મંત્રી હિમાલયસિંહ ઝાલાને પોલીસે ઢોરમાર મારીને વિદ્યાર્થીઓને પ્રદેશ મંત્રીની અટકાયત કરવામાં આવી હોવાનો આક્ષેપ કરતા ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। આ ઘટનાને એબીવીપીએ પણ અપમાનજનક ગણાવી આ સમગ્ર ઘટનાનો ઉગ્ર વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે। આ બે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। વિદ્યાર્થી સંગઠન દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે ખોટી રીતે પોલીસે પોતાની દમનગીરી કરી છે, દમનકારી કામગીરીને લઈને તેઓ વિરોધ કરી રહ્યા છે। અનેક વિદ્યાર્થીઓનું કહેવું છે કે જ્યારે સુરતમાં આટલા કેસ વધી રહ્યા છે, આરોપીઓ ખુલ્લે આમ ફરી રહ્યા છે, બેખોફ ફરી રહ્યા છે, ત્યારે માસૂમ વિદ્યાર્થીઓને પકડવા પાછળનો હેતુ શું છે? કેમ આરોપીઓને પકડવામાં પોલીસ કાચા હાથ દાખવે છે જ્યારે વિદ્યાર્થીઓને પકડવામાં એક મિનિટ વિચારતી નથી? તો પોલીસ સામે આ રોષના 4 અલગ અલગ દ્રશ્યો સુરત, ઉમરા, જામનગર, પાલનપુર અને અમદાવાદમાં એબીવીપીનું આ વિરોધ પ્રદર્શન છે। પોલીસ તરફ જે વલણ દાખવવામાં આવી રહ્યું છે વિદ્યાર્થીઓનું તે રોષથી ભરેલું જોવા મળી રહ્યું છે। બીજી તરફ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ પર થયેલા હુમલાના પ્રત્યાઘાત અમદાવાદમાં પણ પડ્યા। નવરાત્રિ દરમિયાન પોલીસ પરવાનગી સાથે ગરબા રમતા હોવા છતાં પોલીસ માર માર્યો હતો, ત્યારે જવાબદારો સામે ઉગ્ર પગલાં લેવાની માંગ કરવામાં આવી છે। પોલીસની દમનગીરી કામગીરીને લઈને વિદ્યાર્થીઓ વિરોધમાં છે। સુરતમાં વીર નર્મદ યુનિવર્સિટીમાં ગરબે રમતા વિદ્યાર્થીઓને માર મારવાનો મામલો સામે આવ્યો। વિદ્યાર્થીઓને માર મારવા મામલે પાલનપુરમાં એબીવીપીના કાર્યકરોમાં વિરોધ જોવા મળ્યો। સુરત પોલીસ વિરુદ્ધમાં નારા લગાવી એબીવીપીના સ્વયંસેવકો પાલનપુર કલેક્ટર કચેરીએ પહોંચ્યા। જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવી સુરત પીઆઈ અને પીએસઆઈને સસ્પેન્ડ કરવાની માંગ કરી છે। માંગ નહીં સ્વીકારાય તો પાલનપુર એબીવીપીના કાર્યકરોએ સુરતમાં આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। તો 4 અલગ અલગ મહાનગરોની આ પરિસ્થિતિ કે જ્યાં આગળ એબીવીપી તરફથી વિરોધ કરવામાં આવી રહ્યો છે। જામનગર, પાલનપુરમાં પણ વિરોધ જોવા મળ્યો છે, રાજકોટ, વડોદરામાં પણ એબીવીપીના સંગઠનના જે વિદ્યાર્થીઓ છે તેઓ વિરોધમાં હતા, તો આ તરફ સુરતના ઉમરા અને અમદાવાદમાં પણ વિરોધ નોંધવામાં આવી રહ્યો છે। પોલીસ ની કામગીરીને લઈને અનેક સવાલો ઉભા કરવામાં આવ્યા છે એબીવીપીના કાર્યકર્તાઓ દ્વારા। તેઓએ કહ્યું છે કે જ્યાં સુધી પીઆઈ અને પીએસઆઈને સસ્પેન્ડ કરવામાં નહીં આવે ત્યાં સુધી આ વિરોધ યથાવત રહેશે। પાલનપુરમાં એબીવીપીના કાર્યકર્તાઓ અને મંત્રીઓનું કહેવું હતું કે જો પીઆઈ પીએસઆઈને જલ્દી સસ્પેન્ડ કરવામાં નહીં આવે તો તેઓ સુરત જઈ અને રોષ વિરોધ જે છે તે કરવામાં આવશે। આ તમામની વચ્ચે કલેક્ટરને મળી અને આવેદનપત્ર આપવામાં આવ્યું છે પાલનપુરમાં એબીવીપીના કાર્યકર્તાઓ દ્વારા। નંદનીય ઘટના બની છે સુરતની અંદર આવેલી
सूरत में गरबा मामले थयेला घर्षण ना पड़गा वडोदरा में पण पड्या छे। पोलीसे करेला दुर्व्यवहार सामे एबीवीपीए भारे सूत्रोच्चार करीने कलेक्टर ने आवेदन पत्र आप्युं। एबीवीपीए कलेक्टर कचेरी बहार सूत्रोच्चार कर्या। पोलीस कर्मचारीओ सामे कड़क पगला भरवानी पण मांग करवामां आवी छे। गरबानुं आयोजन करवामां आव्युं हतुं। कही शकाय के खाखी वर्दीनी अंदर छुपायेला राक्षसो कोई जातनी परमिशन लीधा वगर यूनिवर्सिटी कैम्पस नी अंदर घुसे छे, कार्यकर्ताओं ने गाड़ो आपे छे, कार्यकर्ताओं पर लाठीचार्ज करे छे, अत्याचार करे छे। कलंकित करनारी आ घटना विद्यार्थी परिषद क्यारे चलावी नहीं लेवामां आवे। विद्यार्थी परिषद आजे उग्र रजूआत करे छे, समग्र गुजरातना जिल्ला कलेक्टर ने रजूआत करी छे। न्यूज 18 संवाददाता वडोदराथी अंकिता अमारी साथे जोडाई गया। अंकिता, विरोध करवामां आवी रह्यो छे, शुं कहेवुं हतुं विद्यार्थीओनुं? कलेक्टर ने पण मळ्या होवानी जाणकारी छे। जी बिल्कुल, जे सूरतनी अंदर जे घटना बढ़ी है, नर्मदा यूनिवर्सिटी ना कैम्पस नी अंदर जे पुलिस घुसी ने जे गरबा चालता था त्या विद्यार्थियों साथे लाठीचार्ज करो, दुर्व्यवहार करो, साथे जे त्या महिलाओं जे गरबा रमती, जे युवतियों गरबा रमती, तेम साथे अभद्र वाता में जे वर्तन कर्युं हतुं तेने लईने एबीवीपी द्वारा समग्र गुजरात नी अंदर आवेदन पत्र आपवामां आव्युं। त्यारे वडोदरा में पण आवेदन पत्र आपवामां आव्युं। त्यारे विद्यार्थी नेताओं आक्रोश हतो के आ માતાની આરાધના છે અને યુનિવર્સિટીના કેમ્પસમાં પોલીસ કઈ રીતે પ્રવેશી શકે, કારણ કે યુનિવર્સિટીના કેમ્પસમાં જો પોલીસને પ્રવેશ કરવો હોય તો રજિસ્ટ્રાર કે વીસીની પરમિશન જોઈએ, અને સાથે એવું પણ કહ્યું કે ગુરુપ્રધાન જે છે તેમના જ જે ઘર છે તેમનું જ્યાં ઘર છે જે સુરતથી તે આવે છે ત્યાં આગળ જ આવું પોલીસનું ગેરવર્તન છે તે ખૂબ દુઃખદાયી છે, અને એમને પોલીસને આતંકવાદી અને અલગાવવાદી પણ કહ્યા, અને સાથે ઉગ્ર રોષ પણ વ્યક્ત કર્યો અને કહ્યું કે જો 24 કલાકની અંદર જો કાર્યવાહી નહીં કરવામાં આવે તો સુરત પોલીસ કમિશનરનો ઘેરાવો કરવામાં આવશે અને સુરત પોલીસ કમિશનરને પણ આવેદન પત્ર આપવામાં આવશે। જી સિદ્ધાર્થ જી, આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલમાં વિરોધ પ્રદર્શન જે છે તે યથાવત રહેશે, સાથે જે સ્પષ્ટ કરવામાં આવ્યું છે, કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી અમારી માંગ માનવામાં નહીં આવે, એટલે કે પીઆઈ પીએસઆઈને જ્યાં સુધી સસ્પેન્ડ કરવામાં નહીં આવે કે જેવું કે આ ગેરવર્તન કર્યું છે ત્યાં સુધી અમારો આ વિરોધ યથાવત રહેશે। सूरत ना